વલસાડ પંથકમાં એસએમપીએલ નામે રિયાલ્ટી કંપની ઊભી કરીને લોકો પાસે લાખોનું રોકાણ કરાવી ચૂનો ચોપડના જિલ્લા પંચાયતના માજી સભ્ય અને લીલાપોરના એક બિલ્ડર વિરુદ્ધ વલસાડ રોકાણકારે વલસાડ સિટી પોલીસ મથકમાં છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે। વલસાડ પંથકમાં એસએમપીએલ નામે રિયાલ્ટી કંપની ઊભી કરી લોકો પાસે લાખોનું રોકાણ કરાવડાવી ચૂનો ચોપડના જિલ્લા પંચાયતના માજી સભ્ય અને લીલાપોરના એક બિલ્ડર વિરુદ્ધ વલસાડના રોકાણકારે વલસાડ સિટી પોલીસ મથકમાં છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। વલસાડ મિશન કોલોનીમાં રહેતા અને પાલિકાના નિવૃત્ત કર્મચારી પરિમલ જેરોમે એસએમપીએલ કંપનીના સંચાલકો જિલ્લા પંચાયત માજી સભ્ય ચેતન મંગુ પટેલ અને લીલાપોરના વિનોદ પ્રજાપતિ વિરુદ્ધ નોંધાવેલી એફઆઈઆર મુજબ પરિમલભાઈ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા ત્યારે લીલાપોરના વિનોદ રમણ પ્રજાપતિ પાલિકામાં કામ અર્થે આવતા તેણે કહ્યું હતું કે હું અને ચેતન મંગુભાઈ પટેલ રહેવાડી ફરિયા વાઘલધરા તાલુકો વલસાડના હોય સ્ટેશન રોડ આદિના પોલીસની બાજુમાં ટ્રેડ સેન્ટરના ચોથા મારે એસએમપીએલ સ્વિફ્ટ મલ્ટી ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ રિયાલ્ટી નામથી નાણાકીય વ્યવસાય કરીએ છીએ અને તેમાં અમો જમીન લેવેચનો ધંધો કરીએ છીએ। સાથોસાથ જે વ્યક્તિ અમારી સાથે જોડાઈને નાણાં રોકે તે 3.5 વર્ષે ડબલ પૈસા આપવાની સ્કીમ ચલાવીએ છીએ જેથી પરિમલ જેરોમે કંપનીની ગેરંટેડ રિટર્ન પ્લાન નામની સ્કીમમાં નોકરીના બચતના રૂપિયા 3.60 લાખનું રોકાણ કર્યું હતું જે માટે તેમણે રસીદ નંબર 340 તારીખ 4 નવેમ્બર 2011 આપી પાકતી મુદતે જીઆરપી ટેબલ બી હેઠળ રિપેમેન્ટ 4 મે 2015 લખી રૂપિયા 100ના સ્ટેમ્પ પેપર ઉપર કરારનામું નોટરી કરી આપ્યું હતું। આ નાણાં પાકતી મુદતે કુલ રૂપિયા 7.20 લાખ મળવાના હતા અને નાણાં રોકાણ સામે સુરક્ષા અર્થે તેમણે જ જે કરારનામું કર્યું હતું તેમાં સરવાડા ગામની બ્લોક સર્વે નંબર 519 વાળી જમીનમાંથી પ્લોટ નંબર 77માંથી 720 ચોરસ ફૂટ જમીન ફાળવી હતી। આ સાથે પરિમલભાઈની સારી હેમલતા ઈસુદાસ લુક્યસ રાણાએ પણ એસએમપીએલ કંપનીમાં આ રીતે જ રૂપિયા 15 લાખનું રોકાણ અને પાલિકામાં જે નોકરી કરતા એસ્તરબેન સરીલભાઈ પંડ્યાએ આ સ્કીમમાં રૂપિયા 15 લાખ મળી કુલ રૂપિયા 33.60 લાખનું રોકાણ કર્યું હતું પરંતુ પાકતી મુદતે નાણાં માગવા દોડધામ કરી છતાં બંને વાયદાઓ કરી રિયલ માર્કેટ ડાઉન થઈ ગયું છે અમારી પાસે પૈસા નથી જેવા બહાના બતાવી રહેણાંક છોડી નાસી ગયા હતા અને મળતા ન હતા અને મોબાઈલ પણ બંધ કરી દીધા હતા। છેવટે 2011માં નાણાં રોકવા છતાં રોકાણકારોને 2015માં પાકતી મુદતે નક્કી કરાયેલા નાણાં નહીં મળતા પરિમાલ જેરોમે વલસાડ સિટી પોલીસ મથકમાં બંને આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી જેના પગલે પોલીસે એક આરોપી વિનોદ પ્રજાપતિ રહે C201 શ્રીજી એપાર્ટમેન્ટ લીલાપોર તાલુકા વલસાડની ધરપકડ કરી લીધી હતી। જો કે એસએમપીએલમાં હજુ મોટી સંખ્યામાં લોકોના કરોડોનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાની ચર્ચાએ વલસાડ તાલુકા તથા શહેરમાં ભારે ચર્ચા ચાલી હતી। કેયુર મિસ્ત્રી ZSTV વલસાડ। વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનામાં એક એસએમપીએલ કંપની સ્થાપના કરવામાં આવેલી હતી અને તેમાં રોકાણકારોને ખોટું આશ્વાસન આપી અને તેઓની પાસેથી ખૂબ જ મોટી એમાઉન્ટ લઈ અને 42 મહિનામાં પૈસા ડબલ કરવાની લાલચ આપવામાં આવેલી હતી અને જો 42 મહિનામાં પૈસા પરત ના મળે તો તેના બદલામાં પ્લોટ પણ આપવાની ખાતરી આપવામાં આવી હતી, સ્ટેમ્પ ઉપર લખીને આપવામાં આવેલું હતું અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે વલસાડ જિલ્લાના કેટલાક ઈસમોએ કેટલાક માણસોએ ખૂબ જ મોટા પ્રમાણમાં પોતાની બચત છે એ આ કંપનીમાં રોકાણ કરેલી હતી અને આ કંપની દ્વારા જે છે વિનોદભાઈ પ્રજાપતિ તેમજ ચેતનભાઈ મંગુભાઈ પટેલ રહે વાઘલધારા આ બંને જણાએ એકબીજાની મદદગારી કરી અને આ કંપનીની સ્થાપના કરી હતી, લોકોને વિશ્વાસમાં લઈ અને લોકોની પાસેથી નાણાંની માંગણી કરીને નાણાં લઈ લીધા હતા અને મુદત પૂરી થતાં તે લોકોને નાણાં પરત આપેલા ન હતા। તે અનુસંધાને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આ ઈસમો વિરુદ્ધમાં GPID એક્ટ તેમજ ચીટફંડ અને 406-420 IPC હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાના કામે
एक आरोपी जे विनोद प्रजापति नामनो ईसम छे तेने पकड़वामां आवेलो छे अने बीजा चेतनभाई मंगूभाई पटेल छे तेओ हालमां पकड़ायेल नथी तेओनी तपास करवामां आवी रहेली छे। हालमां प्रथम दृष्टिए 33,60,000 रुपयानी ऊंचापतनी एफआईआरमां उल्लेख करवामां आवेलो छे, परंतु आ जे कंपनी छे एमां घणा बधा लोकोए रोकाण करेलू छे। तो आपना माध्यमथी वलसाड जिल्लानी जनताने जणाववामां आवे छे કે જે કોઈ ઈસમ જે કોઈ લોકો આમાં ઇન્વેસ્ટ કરી અને ભોગ બનેલા હોય તો તે લોકો વલસાડ સિટી પોલીસ સ્ટેશન આવી અને પોતાની જે કોઈ એની પાસે વ્યવહાર થયેલા હોય તેના જે કંઈ દસ્તાવેજો હોય તે રજૂ કરી અને આમાં આ ગુનામાં સાક્ષી બની જાય, જેથી જે એમાઉન્ટ છે એનો ચોક્કસ આંકડો પ્રાપ્ત થઈ શકે અને આરોપી વિરુદ્ધમાં સારામાં સારી રીતે